બોરસદથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 1600 ભરેલો ટ્રક પાદરા પોલીસે મુજપુર ચેકપોસ્ટ પાસે ઝડપી પાડી બે ઇસમોની અટકાયત કરી હતી. પાદરા પોલીસે બાતમીના આધારે મુજપુર ચેકપોસ્ટ પર એક અશોક લેલન ટ્રક નંબર GJ16AV2700 બ્રાઉન કલરની બોરસદ તરફથી ગેરકાયદેસર રીતે ભેંસો ભરી કતલ કરવાના ઈરાદે કતલખાને લઈ જવાતા પશુ ભરેલી ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાદરા પોલીસે મહીસાગર બ્રિજ તરફથી મુજપુર ચેકપોસ્ટ તરફ એક અશોક લેલન ટ્રક નંબર GJ16AV2700 બ્રાઉન કલરની ટ્રક આવતા તે ગાડીના બંને ફાલકા ઉપર તારપત્રી લગાડેલી હતી, જેના પર પાદરા પોલીસને શંકા થતા તેને સાઈડમાં ઊભું કરી અંદર ટ્રક ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ટ્રકના ડાલાના ભાગે તારપત્રી તથા અંદરના સાઈડ પર પાટિયા લગાવેલા હતા, જે પાટિયાને હટાવતા ભેંસોના મોઢે તેમજ પગે બાંધી રાખેલી હતી. ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ સોહેલ અહેમદ જિયાઉલ શેખ રહેવાસી વલણ તેમજ ભેંસો ક્યાંથી અને તેમજ ક્યાં લઈ જવાની છે તે પૂછતા તે જણાવે છે કે પેટલાદના સમીરુદ્દીન જમીરુદ્દીન શેખ પાસેથી બોરસદથી ભરાવેલ હતી અને ભેંસો દુલિયા માર્કેટ મહારાષ્ટ્રમાં વેચાણ કરવા માટે ખાલી કરવાની હતી. તેમ જણાવતા સદરી ઈસમો પાસે બાખડી ભેંસો ભરીને લઈ આવતા બાબતે કોઈ પાસ પરમિટ છે કે કોઈ ડોક્ટરનું આધાર પુરાવાનું સર્ટિફિકેટ હોય તો બતાવવાનું જણાવતા તેઓ પાસે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા અને કોઈ પુરાવા મળી આવ્યા નહીં હોવાથી પાદરા પોલીસે 16 ભેંસો જેની કિંમત 480,000 તથા ટ્રકની કિંમત 800,000 મળીને કુલ કિંમત રૂપિયા 1,80,000નો મુદ્દામાલ કબજે કરી પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.